તો નૈમિષારણ્યની ભૂમિની અંદર મૂળ કથા શરૂ થઈ. હું ઘણી ઘણી વાર કહું કે નૈમિષારણ્યની ભૂમિ છે ને એ ભૂમિ નથી, ખરેખર કથાની ભૂમિકા છે. ભૂમિ નહીં, ભૂમિકા. 88,000 ઋષિઓ, તમને બધાને ખબર છે એ રીતે 88,000 ઋષિઓ એકવાર નિર્ણય કર્યો, અને નિર્ણયના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે 1,000 વર્ષ સુધી ચાલે એવું સત્સંગ સત્રનું આયોજન કરવું છે, અને આવું કંઈક આપણે ગોઠવીએ જેથી કરી અને ધર્મનો પ્રચાર પ્રસાર થાય. 88,000 ઋષિઓ ભેગા થયા, 1,000 વર્ષ સુધીનો સમયગાળો નક્કી થયો, પણ હવે 1,000 વર્ષ સુધી બોલી શકે એવા વક્તા કોણ? સુત પુરાણે જેની વર્ણી થઈ છે, કરબદ્ધ પ્રાર્થના કરી અને ભગવંતને કહ્યું છે કે આપ 1,000 વર્ષ સુધી સત્સંગ સત્ર છે અને એમાં અમને રસપાન કરાવી શકશો? સુત પુરાણેજી હા કહી છે. પ્રશ્ન એ થયો કે હવે આ કથા કરવી ક્યાં? મેરે ભાઈ બહેન, કથા કે લી યોગ્ય ભૂમિ હોની ચાહીએ. જ્યાં તમે કથા કરો એની એક યોગ્ય ભૂમિ. હું ઘણી ઘણી વાર કહું કે કથા ક્યાં ક્યાં થઈ શકે? શાંતિવાળું વાતાવરણ હોય ત્યાં કથા થઈ શકે. ભાગવત શાસ્ત્ર એવું કહે છે કે તીર્થસ્થાનની અંદર કથા થઈ શકે. શાસ્ત્ર એવું પ્રમાણ આપે છે કે અગર પિતૃના મોક્ષાર્થે કથા કરવી હોય તો તમારા ઘરે કથા કરાવી શકો. ઘરનું આંગણું મોટું હોય તો. ઘણા ઘણા સુરત વાળા એવું કહે છે કે બાપુ અહીંયા તો આંગણા જ રહ્યા નથી, ફ્લેટમાં રહેવાનું હોય ક્યાં કથા કરવી. ગામના ગોંદરે કથા કરી શકો, જ્યાં ગાય માતાનું નિવાસ સ્થાન હોય, જે જગ્યાએ ગૌ માતા એમનું ગૌમૂત્ર, અને દેશી ભાષામાં કહેવું હોય તો છાણ, ગોબર, આવી ભૂમિ હોય, એ ભૂમિ પવિત્ર હોય છે, ત્યાં તમે કથા કરી શકો. તો કથા કરવી ક્યાં? નિર્ણય થયો છે કે બ્રહ્માજીને પૂછીએ. બ્રહ્માજીની આગળ જઈ અને બધાને ઋષિ મુનિઓએ કીધું છે કથા કરવી ક્યાં, કથાની ભૂમિ કઈ નક્કી કરવી. 88,000 ઋષિઓ જ્યારે પૂછે છે ત્યારે બ્રહ્માજી કીધું કે એક કામ કરો. કથા તો એવી છે કે એક ચક્કરને દોડવામાં આવ્યું, એક ચક્કરને આમાં આ ચક્કર જ્યાં શાંત થાય ત્યાં જઈ અને આપ કથા, જ્યાં આ ચક્ર શાંત થાય એ ભૂમિ તમારા માટે કથા માટે યોગ્ય છે. કથા છે પણ ખરેખર આ કથા લૌકિક કથા નથી, આ અલૌકિક કથા છે. ચક્ર એટલે કયું ચક્ર? 88,000 ઋષિઓને બ્રહ્માજીએ કીધું, કેમ? બ્રહ્માજી વિવેકના દેવતા છે. અને વિવેકના દેવતા કઈ ચક્ર દોડવે નહીં. પણ વાત ખરેખર એમ છે, આધ્યાત્મ દર્શન કથાનું એમ છે મારી ભાઈ બહેન, કે 88,000 ઋષિઓ મુનિઓને બ્રહ્માજીએ એવું કહ્યું કે હે ઋષિ મુનિઓ, તમે અહીંથી ચાલો અને તમારા બધાના મનઃચક્રના આરા જ્યાં શાંત થાય, તમારા બધાના મન જ્યાં શાંત થાય એ ભૂમિ તમારા માટે યોગ્ય ભૂમિ છે. અને એક સાથે 88,000 ઋષિઓ ચાલ્યા. થોડીક વાર થાય એક સુંદર મજાની ભૂમિ આપી અને એ ભૂમિ ઉપર ઋષિ મુનિઓ જ્યાં ઉભા રહ્યા એટલે એક નિમિષ માત્રની અંદર 88,000 ઋષિ મુનિઓના મનઃચક્રના આરા શાંત થયા, તમામના મન પ્રફુલ્લિત થયા છે અને તમામ લોકોએ નક્કી કર્યું કે આ ભૂમિ ઉપર કથા કરવી. એક નિમિષની અંદર બધાના મન શાંત થયા એટલે આ ભૂમિનું નામ પડી ગયું નૈમિષારણ્ય.